नमस्ते विद्यार्थी मित्रों, केम छो? बधा मजा में? श्री संत ज्ञानेश्वर यूट्यूब चैनल में आप सौनुं स्वागत छे। थोड़ा बीजू विषय गणित गमत 20 अंक छे, रिविजन बराबर। हवे बाळको आपणे सत्रन परीक्षा छे एनो आपणे रिविजन करशुं, जेमां तमारे 1 थी 7 प्रकरण छे ई पूछावाना छे अने जे पेपर छे ई 50 માર્ક્સનું રહેશે બરાબર। તો એમાં આપણે રિવિઝન કરશું કે પેટર્ન આગળ વધારો, એમાં શું પૂછવાનું છે તો કે ગોળ વસ્તુ હોય ત્યાં ગોળ, ગોળ વસ્તુ હોય ત્યાં ગોળ અને લાંબી વસ્તુ હોય ત્યાં અપ એરો, એનું રિવિઝન આપણે કરી લીધું છે બરાબર। પછી જે ઝોળકા હતા એનું પણ રિવિઝન કરી નાખ્યું છે। પછી ખાલી ખાના પૂરા કરો એની પણ આપણે રિવિઝન કરી લીધું છે। તો હવે આપણે રિવિઝન કરશું કે પેટર્ન આગળ વધારો બરાબર। એમાં જે તમને આ બે પેટર્ન આપેલી છે, જે પહેલી બે પેટર્ન છે એ જ રીતે બીજી બે પેટર્ન આવશે અને એવી જ રીતે તમારા ખાલી ખાના છે એ પૂરા કરવાના છે। તો એમાં પહેલું કયું છે તો કે પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, તો અહીંયા જવાબમાં શું આવશે તો કે પ્લસ અને માઇનસ। એવી જ રીતના બીજું છે ગોળ ચોરસ, ગોળ ચોરસ, તો અહીંયા શું આવશે તો કે પહેલાં ગોળ આવશે અને પછી ચોરસ આવશે। એના પછી છે ત્રીજું, એક સીધોટી એક ઊંધોટી, વળી પાછો સીધોટી આવશે ઊંધોટી આવશે, તો અહીંયા શું આવશે તો કે એક સીધોટી આવશે અને એક ઊંધોટી છે તે આવશે। એના પછી ચોથું, એક ગુણાકારની નિશાની છે પછી બે શેની છે તો કે બરાબરની, વળી પાછી એક ગુણાકારની નિશાની આવશે એક બરાબરની આવશે બરાબર, તો વળી પાછું શું આવશે તો કે એક ગુણાકારની અને બરાબરની। એના પછી પાંચમું, એક ડાઉન એરો છે અપ એરો છે, ડાઉન એરો અપ એરો, તો અહીંયા પહેલાં કયો આવશે ડાઉન કે અપ, તો કે પહેલાં ડાઉન એરો આવશે પછી આવશે અપ એરો। એના પછી છે છઠ્ઠું, વીસ ઓગણીસ અઢાર સત્તર, તો બાળકો આપણે બે એકડા અગિયારની લાઈન છે કેવી છે તો કે ઊંધી છે, તો સત્તર છે એના પછી પહેલાં શું આવશે તો કે એકડે છગડે સોળ અને અહીંયા આવશે એકડે પાંચડે પંદર। એના પછી છે તગડે એકડે એકત્રીસ, તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ, એના પછી શું આવશે તગડે પાંચડે પાંત્રીસ અને છેલ્લે તગડે છગડે છત્રીસ। એના પછી આઠમું, પચાસ સાઠ સિત્તેર એંસી, તો આમાં કેટલા કેટલાનો ગાળો છે, કેટલા કેટલાનો અંતર આવશે તો કે દસ દસનો, પચાસ સાઠ સિત્તેર એંસી, તો અહીંયા શું આવશે નવડે મીંડે નેવું અને એકડો ને બે મીંડા સો। તો બાળકો આપણે આ જે રિવિઝન મેં તમને કરાવ્યું એવું નથી કહેતી કે તમારે પરીક્ષામાં આ જ પૂછાય બરાબર, આના જેવું પૂછાશે, આ પૂછાશે નહીં બરાબર। એના પછી છે એના પછીનો પ્રશ્ન કે સમાન આકાર સામે સાચું કરો બરાબર। જ્યાં તમને આકાર આપેલા છે એની સામે તમને ત્રણ વસ્તુ આપેલી છે, એની સામે જો જેવો આકાર હોય એના સામે સાચાની નિશાની કરવાની છે। તો અહીંયા તમને પહેલાં કઈ વસ્તુ આપેલી છે ગોળ, તો આમાંથી ગોળ વસ્તુ કઈ છે, પૈડું છે રૂમાલ છે કે ધજા છે, તો આમાંથી ગોળ વસ્તુ કઈ છે તો કે પૈડું, તો પૈડું છે અહીંયા તમારે સાચું કરવાનું છે। એના પછી છે ત્રિકોણ, તો ત્રિકોણ વસ્તુ કઈ છે, ધજા બિસ્કીટ કે રૂમાલ, તો આમાંથી ત્રિકોણ વસ્તુ કઈ છે ધજા, તો ધજા છે અહીંયા તમારે સાચું કરવાનું છે। એના પછી છે ચોરસ, તો આમાંથી ચોરસ વસ્તુ કઈ છે, ચાંદલો છે, તો કે ના એ કેવો હોય છે ગોળ હોય છે, પછી ઢાંકણું, તો કે ઢાંકણું પણ ગોળ હોય છે, તો ચોરસ વસ્તુ કઈ છે પાસો, પાસો કેવો હોય ચોરસ બરાબર, સાપ સીડી તમે રમતા હશો એનો પાસો કેવો હોય છે ચોરસ। એના પછી છે લંબચોરસ વસ્તુ, ડસ્ટર સિક્કો કે ગ્લાસ, તો લંબચોરસ વસ્તુ કઈ છે તો કે બાળકો આ ડસ્ટર છે બરાબર, એનો આકાર કેવો છે લંબચોરસ, તો આમાં શું આવશે ડસ્ટર। તો આ બે પ્રશ્ન છે રિવિઝન મેં તમને કરાવ્યું એ તમારે રફ બુકમાં સારા અક્ષરે કરવાનું છે અને વ્યવસ્થિત રીતે લખવાનું છે, પેન્સિલથી લખવાનું છે અને સમજવાનું છે કે પેટર્ન આગળ વધારો એટલે શું અને સમાન આકાર સામે સાચું કરો। જો બાળકો તમારા પરીક્ષામાં પૂછાય બરાબર, શુક્રવારે તમારે જે પેપર છે 30 તારીખે એમાં પૂછાય, તો તમારે બધાને આવડતું હોવું જોઈએ। થેન્ક યુ।